અંબાજીથી યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રાની શરૂઆત. યાત્રાધામ અંબાજીથી આજે યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા શરૂ થઈ. જાહેર સભા પણ યોજાઈ. ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધી 1200 કિમી સુધીની પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપેલા 8 વચનોને જનતા સમક્ષ લઈ જવા તેમજ ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને તાનાશાહીને પ્રજા સામે લાવવા માટે યુથ કોંગ્રેસ ગુજરાત દ્વારા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જગદીશ ઠાકોરે લંપી વાયરસથી ગાયોના મોત, પેપર લીક પ્રકરણ, ડ્રગ્સ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે પ્રજાને આગામી 2 મહિના ભાજપાથી સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમણે કીધું હતું કે આગામી ચુનાવી મહિનામાં ભાજપ હિંસા કરાવી શકે છે અને લાલચો આપશે, તેનાથી બચવાનું છે. અને તેમણે કાર્યકરોને વિધાનસભાની સીટો જીતવા તૈયાર રહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જગદીશ ઠાકોર સાથે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ, યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ, NSUIના ગુજરાત પ્રમુખ તેમજ અન્ય આગેવાનો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. અહેવાલ અરવિંદ અગ્રવાલ, અંબાજી. માં અંબાના ધામ અંબાજીથી ઉમરગામ સુધીની યુવક કોંગ્રેસની પરિવર્તન યાત્રાનો આજે શુભારંભ હતો. અમારી યુવક કોંગ્રેસની ટીમ, એનું સંગઠન આ યાત્રા લઈને છેક ઉમરગામ સુધી જવાની છે. આવી જ બીજી યાત્રા ભગવાન સોમનાથના ધામમાંથી બનાસકાંઠાના સુઈગામ સુધી આવવાની છે. આ બંને યાત્રાઓનું સરસ આયોજન કર્યું છે. એ યુવાનોને ઉત્સાહ વધે, યુવાનોના જે પ્રશ્નો છે લઈ અને ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના ગામે ગામ ફરવાના છે, ત્યારે એમને સૌને શુભેચ્છા આપવા માટે અહીંયા આવ્યો છું. રાહુલજીએ જે 8 વચનો આપ્યા છે ને યુવક કોંગ્રેસ જે વચનોથી બંધાવા જઈ રહી છે, એ તમામ વચનો સાથેની વાત મહેલા ગામ શેરીઓમાં કરતાં કરતાં યાત્રા પૂરી કરશે. અમારી ચૂંટણીના મુદ્દાઓ વિકાસના હોય છે. અમે સરકારમાં આવ્યા પછી શું કરીશું, તમે જો ભૂતકાળમાં રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ફૂડ, હેલ્થનો અધિકાર, ખેતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર, અન્ન ખાદ્ય સુરક્ષાનો અધિકાર, આવા બધા કાયદાઓ બનાવતા હતા. કાયમ માટે કોંગ્રેસ એ સરકારમાં બેસી અને જેનું કોઈ ના હોય ત્યાંથી શરૂઆત કરી અને ધંધાર, રોજગાર, ખેડૂત, વિદ્યાર્થી બધાને પોષે એવી વાત છે અને એ જ મુદ્દાઓ લઈને આગળ વધી. ગુજરાતમાં 125 સીટો સાથે કોંગ્રેસ સરકારમાં છે. રાજકીય પક્ષો છે, ચૂંટણીમાં ઊભા રહે છે, ઊભા રહેવાના, સદીઓથી ચાલતું આવ્યું છે, આજે પણ છે અને આવતા દિવસોમાં પણ રહેવાના. 125 સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે. હું 125 સીટો સાથે કોંગ્રેસની સરકાર બની રહી છે એટલું જ વાત કરીશ. શ્રી ગણેશ તો દ્વારકામાં અમે દ્વારકામાં અમે 3 દિવસની ચિંતન શિબિર કરી એ જ દિવસે શ્રી ગણેશ કર્યા છે. દ્વારકાધીશના આશીર્વાદ લઈને શ્રી ગણેશ કર્યા છે. એ પછી દાહોદમાં રાહુલજીએ ટ્રાઇબલનો અધિકાર, આદિવાસીના અધિકારના નામના કાર્યક્રમો કરી અને શરૂઆત કરી છે. માનવતા અને નફરતની, માનવતા વિરોધ અને નફરતની ખેતી જે દેશમાં ભારતીય જનતા પાર્ટી કરી રહ્યો છે, એ ભારતને જોડવાની વાત, માનવતાને જોડવાની વાત, ધર્મ ધર્મને ભાઈ ભાઈને જોડવાની વાત રાહુલજી લઈને નીકળ્યા છે. એના જ કોન્સેપ્ટમાં આજે પરિવર્તન યાત્રાની શરૂઆત. છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં સ્થાયી છે, ત્યારે આજે ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક પરિવર્તન યાત્રાનું આયોજન કર્યું છે. ખાસ કરીને આ આયોજન યુવાનોને જે અન્યાય થયો છે તેના માટે લડત લડવા, જે લોકોને અન્યાય થઈ રહ્યો છે, જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે તેના માટે લડત લડવાનો આ જે યાત્રા છે, એ ઉમરગામથી અંબાજી સુધીની યાત્રા, એ ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારી 2022ની વિધાનસભામાં કે જે આદરણીય નેતા રાહુલજીએ 8 વચનો આપ્યા છે, એમાં ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માટેના જે વચનો છે કે 10 લાખ